મિત્રો તમે જાણો છો કે કોઈ પણ પરીક્ષા આવે તો એનો એક ચોક્કસ સિલેબસ હોય છે અને સિલેબસને ધ્યાનમાં રાખી તમે ચાર થી પાંચ કે સાત થી દસ જેટલા પુસ્તકો તૈયાર કરો છો પરંતુ પરીક્ષા આવી જાય તો પણ આપણે સિલેબસ પૂરો કરી શકતા નથી આપણા સૌની પીડા છે તમે પણ અનુભવ્યું હશે અને ઘણા મિત્રો તો એવા છે કે હોલ ટિકિટ હાથમાં આવે અને પછી બીજા મિત્રને ફોન કરે કે સિલેબસ મને પીડીએફ ફાઇલ હોય તો સેન્ડ કરજે ને વોટ્સએપ માં અને ત્યારે આપણે સિલેબસ પ્રમાણે પરીક્ષાની તૈયારી કરવા બેસીએ પરંતુ કોઈ એવો વ્યક્તિ કે જે કોલેજ કાળમાં હરતી ફરતી કોલેજ લાઇબ્રેરી ગણાતો હતો માત્ર 8 10 પુસ્તકો નહીં પરંતુ ઘણા બધા પુસ્તકોનું જ્ઞાન ધરાવતો આ સાહિત્યકાર કોણ હતો એ વાત આજે આપણે આજના દિન વિશેષમાં કરવાના છીએ અને સાથે સાથે એક મહત્વનો આંતરરાષ્ટ્રીય દિવસ ગુલામ વ્યાપાર અને તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ કોના દ્વારા ઉજવવામાં આવે છે એ પણ વાત કરીશું તો 23 ઓગસ્ટનો આ દિન વિશેષનો વ્યક્તિ વિશેષનો વિડિયો ચાલો આપણે શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ છીએ એક સાહિત્યકાર કે જે કોલેજકાળ દરમિયાન કોલેજની હરતી ફરતી લાઇબ્રેરી આ વ્યક્તિને ગણવામાં આવે છે અને આ વ્યક્તિ આ સાહિત્યકાર એટલે કોણ પ્રવીણ દરજી

પ્રવીણ દરજીનું પૂરું નામ શું છે પ્રવિણ શનિલાલ દરજી અને તેઓ ગુજરાતી ભાષાના ત્રણ ક્ષેત્રે પારંગત છે એક તો સારા એવા કવિ વિવેચક અને સાથે સાથે સંપાદક પણ છે વર્ષ ઓગણીસો ને એકસઠ માં તેઓ એસએસસી ની અને વર્ષ ઓગણીસો ને માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી એ ની પદવી મેળવી છે અહીં મિત્રો એક શબ્દ આવ્યો એસ એસ સી હા ઘણા મિત્રો SSC અને HSC બોલવામાં તકલીફ અનુભવતા હોય છે SSC એટલે ધોરણ 10 જેને આપણે મેટ્રિક કહી શકીએ અને HSC એટલે હાયર સેકન્ડરી ઘણા બધા મિત્રોને ખ્યાલ હશે પરંતુ ઘણા એવા પણ હોય કે જેઓને આ બંને શબ્દો વચ્ચેનો તફાવત ખ્યાલ ન હોય તો એક વખત જાણી લેવું જોઈએ કારણ કે જિંદગીમાં આખી જિંદગી મૂર્ખ બનવા કરતા એક વખત મૂર્ખ બની અને પ્રશ્ન પૂછી લેવો જોઈએ જો આ જ્ઞાન પીપાસા તમે ન ધરાવતા હોવ તો આ ગુણ કેળવી લેજો કારણ કે તો જ તમારા જ્ઞાનમાં વધારો થશે વાત કરીએ આગળ ઓગણીસો ને માં પ્રવીણ દરજી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી એ ની પદવી મેળવી અને વર્ષ ઓગણીસો ને તોતેર માં પીએચડી ની ડિગ્રી મેળવી હતી ડૉક્ટરેટની પદવી મેળવે છે એટલે વ્યક્તિ જ્યારે પ્રવીણ દરજી હોય તો હવે તેઓ ઓળખાય છે પીએચડી બાદ ડોક્ટર પ્રવીણ દરજી તો તેઓએ ઓગણીસો તોતેર માં આ ડિગ્રી મેળવી

પ્રવીણ દરજી વિશે આગળ વાત કરીએ તો હાલમાં તેઓ શબ્દ સૃષ્ટિનો તંત્રી લેખ લખે છે ખાસ યાદ રાખો આ શબ્દ સૃષ્ટિનો વર્તમાન સમયમાં તંત્રી લેખ લખનાર સાહિત્યકાર કોણ છે પ્રવીણ દરજી અને તેઓની જાણીતી કૃતિઓની વાત કરીએ તો તેમના કેટલા કાવ્ય સંગ્રહો ઓગણીસો ને માં ચીસ અને ઓગણીસો ને માં ઉચ્છેદ નામનો કાવ્ય સંગ્રહ પ્રકાશિત થાય છે પ્રવીણ દરજી વિશે આગળ વાત કરીએ તો અડખે પડખે 1982 માં એક લઘુ ચિંતનાત્મક નિબંધો તેમના પ્રકાશિત થાય છે કયા નામે અડખે પડખે અને લીલાપર્ણ જે 1984 માં પ્રકાશિત થયેલી સાહિત્ય કૃતિ અને ડાળ એક પંખી બે આ બંનેની અંદર તેમણે લલિત નિબંધો સંચિત કર્યા છે અને એમના નિબંધ ક્ષેત્રનો પ્રદાન જોઈએ તો સ્વરૂપ અને વિકાસ

અને હવે આપણે વાત કરીએ આગળના મહત્વના આંતરરાષ્ટ્રીય દિવસની અને તે દિવસ એટલે કયો દિવસ તો 23મી ઓગસ્ટ આજનો દિવસ ગુલામ વ્યાપાર અને તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ છે અંગ્રેજોના શાસનકાળ દરમિયાન તમે પણ કદાચ વાંચ્યું હશે કે ઘણા બધા એવા મિલ મજૂરો કે જેઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા તેઓનો વ્યાપાર કરવામાં આવતો હતો અને ત્યાર પછી ફ્રેન્ચ ક્રાંતિ અને અમેરિકન ક્રાંતિ જેવી ઘટનાઓ વિશ્વના ફલક ઉપર બને છે તો આ સંદર્ભે આ મહત્વનો દિવસ છે તેવીસમી ઓગસ્ટ ગુલામ વ્યાપાર અને તેની નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અહીં તમે એક ઇંગ્લિશમાં વાંચો કે ઇન્ટરનેશનલ ડે ફોર રિમેમ્બરન્સ ઓફ ધ સ્લેવ ટ્રેડ એન્ડ ઇટ્સ એબોલ્યુશન

આંતરરાષ્ટ્રીય લેવલની ખૂબ જ મહત્વની સંસ્થા યુનેસ્કો તો તેનું પૂરું નામ થાય છે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન ગુજરાતી કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર શૈક્ષણિક વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંગઠન અહીં તમે તેનો ઓફિશિયલ લોગો પણ જોઈ શકો છો તો યુનેસ્કોનું કાર્ય શું છે યુનેસ્કોનું કાર્ય શિક્ષણ પ્રકૃતિ અને સામાજિક વિજ્ઞાન

ફ્રાન્સની કેપિટલ પેરિસ મુકામે યુનેસ્કો નું હેડક્વાર્ટર આવેલું છે અને પરીક્ષામાં એક પ્રશ્ન પણ પૂછાયેલો કે જૈવ આરક્ષિત ક્ષેત્ર કાર્યક્રમ કોના દ્વારા બનાવવામાં આવેલો હતો જૈવિક આરક્ષિત ક્ષેત્ર આ કાર્યક્રમ યુનેસ્કો દ્વારા બનાવવામાં આવેલો હતો તો મિત્રો અમારો આ ગાગરમાં સાગર સમાવવાનો પ્રયત્ન કેવો લાગ્યો ઓછા સમયમાં વધારે તમને જ્ઞાન મળે એ માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે ટીમ હંમેશા આપવા માટે પ્રયત્નશીલ છે તો આ પ્રયાસને એક લાઇક આપીને બિરદાવજો અને નીચે તમારો કિંમતી અભિપ્રાય પણ આપવાનું ન ભૂલતા આવતીકાલે મળીશું નવા દિન વિશેષ સાથે નવા વ્યક્તિ વિશેષ સાથે ત્યાં સુધી રજા લઈએ ટેક કેર એન્ડ જય હિન્દ